અનેક વીજપોલ ધરાશાયી થયા છે ટ્રાન્સફોર્મર પણ ક્ષતિગ્રસ્ત થયા છે ત્યારે ન્યૂઝ એટીન પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ધ્રોલ પંથકના સોયલ ગામે જે પ્રકારના હું દ્રશ્ય દેખાડવા માગીશ જે ધ્રોલ પંથકના જે ખેતી માટેના જે વીજ લાઈનો પસાર થાય છે વીજ લાઈનો હાલ અહીં જે પ્રકારે વીજ પોલ સાથે ધરાશાયી થયેલી જોવા મળી રહી છે અહીં મોટું નુકસાન થયું છે ખેતીમાં પણ જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ખેતરોની વચ્ચે વીજ પોલ અહીં જોઈ શકાય છે પડેલા જેને લઈને હાલ પણ ખેતીની અંદર લાઇટનો પ્રશ્ન છે તે સતાવી રહ્યો છે ઘણા લાંબા સમયથી અહીં ખેતરોમાં એક અઠવાડિયું થઈ ગયું છતાં પણ વીજ પોલ છે તે હાલ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે ખેતરોના શેઢે જે પ્રકારે વીજ લાઈન ઊભી કરી હતી વીજ લાઈન પણ ક્ષતિગ્રસ્ત થઈ છે ત્યારે ખેડૂતોની જે દુર્દશા છે તે વધી છે ત્યારે ધ્રોલ પંથકના સોયલ ગામના ખેડૂતો આપણી સાથે છે શું કહેશો અત્યારે ખેતીની વીજળી ઘણા સમયથી ગુલ છે અઠવાડિયું થવા આવ્યું જે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ખેતરોમાં હજી પણ વીજ પોલ પડ્યા છે શું કહેશો હવે સરકારશ્રીને અમે એ જ જી બીવાળાઓને વિનંતી કરી છે કે જેમ બને તેમ જલ્દી લાઇટનો પુરવઠો ચાલુ થાય પૂર્વવર્ત એવી બધાની અપેક્ષા છે નહીં તો આ પાક આખો મૂરજાઈને અને આખું વરસ ફેલ જશે જો ગામડામાં હશે તો તમારે સિટીમાં કાંઈક એનો લાભ મળશે નહીં તો ગામડા ભાંગ છે તો તમારા સિટીમાં પણ એ જ તકલીફ રહેવાની છે એટલે જેમ બને એમ પ્રાથમિકતા આપી અને ખેતીને જલ્દી તમે બેઠી કરો એવી અમારી નમ્ર વિનંતી છે ખેતીને બેઠી કરવા માટે વીજળીની માગ કરવામાં આવી રહી છે શું કહેશો ખેડૂતોને કેવી તકલીફ કારણ કે ખેતરોમાં હજી થાંભલા પડ્યા છે લાઇટ પણ નથી આવી હજી મજૂર તો બાકી ગામમાંથી પાણી ભરીને જાય છે તો એ કંટાળી જાય છે બરાબર આ પાણી અત્યારે લાઇટું નથી તો પી નથી લાગતા બને એમ કે હવે જેટ લાઇટું અહીંયા આવે તમારે પાણી ઘરેથી ગામમાંથી લઈ ન જ આવવું પડે ગામમાંથી પાણી લઈને આવવું પડે છે દવા છંટકાવમાં અને અન્ય કામગીરીમાં પણ વિક્ષેપ થાય છે શું કહેશો ખેતરોમાં વીજળી નથી જેને લઈને કેવી તકલીફો તકલીફ તો તમે જોઈ શકો છો બધા પોલ ધરાશય થઈ ગયા છે બરાબર તો ખેડૂતને જેમ બને એમ દવા છાંટવામાં પાણી પીવામાં મજૂર વર્ગ અહીંયા રહીએ છીએ વાળીએ એને તકલીફ ન પડે તો તાત્કાલિક વીજ પોલ ઊભા કરવા અને અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેમ બને એમ પેલો પહેલી પ્રાયોરિટી વીજળીને આપે અને ખેતીને બરાબર જેમ બને એમ વહેલી તકે કામ ચાલુ કરવા નમ્ર વિનંતી વહેલી તકે ખેતીમાં વીજળી આવે તેવી માગણી કરવામાં આવી છે શું કે કહેશો ગામમાં કેટલા પોલ ધરાશાયી થઈ છે ખેતરોમાં કેટલા વીજ ટ્રાન્સફોર્મરને અસરો થઈ છે ને તમારી માગણી શું ગામમાં છે ને પહેલાં તો વીસ પચી એટલે ખેતી વિસ્તારમાં વીસ પચીસ પોલ ધરાશાયી થયા છે આશરે એવું છે લગભગ જી બીવાળા સર્વે પણ કરવાનું ચાલુ કર્યું છે એટલે જેમ બને એમ ઝડપથી લાઇટું વાડીઓમાં ચાલુ થાય એવી ખાસ માગણી છે જેટલી શહેરમાં લાઇટની જરૂર છે ને એથી જાજી ગામડામાં અત્યારે જરૂર છે કારણ કે અહીંયા કાંઈ પાકશે નહીં તો શહેરમાં કાંઈ પહોંચશે નહીં એટલે જેમ બને એમ સરકાર ઝડપથી ખેતી વિભાગની લાઇટું ચાલુ કરે એવી નમ્ર અપીલ છે આ બધાએ ખેડૂત છે બધા હેરાન થાય છે પબ્લિકને પાણી પીવા નથી અહીં વાડી વિસ્તારમાં અને કપા આમાં મગફળીમાં એમાં દવા છાંટવા માટે પણ પાણી નથી મગફળીમાં દવા છાંટવા માટે પણ પાણીની જરૂર હોય તે પણ નથી કારણ કે આઠ દિવસ થવા આવ્યા જે પ્રકારે અંઢરાધાર વરસાદ જન્માષ્ટમી બાદ વરસ્યો હતો અનેક વીજપોલોને નુકસાન થયું છે અહીં ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના આ જે સોહેલ ગામના ખેડૂતો છે ખેડૂતોની હૈયાવરાળ જોઈ અહીં ખેતરોમાં જે વીજ પોલ પડ્યા છે તે તાત્કાલિક ઊભા કરવામાં આવે વીજળી પૂર્વવત કરવામાં આવે ને ખેતીની વીજળી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી સોયલ જામનગર